આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ એ યોગ સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ છે. એની અંદર યોગ વિદ્યાના મૂળ માનવ જાતિની ઉત્પત્તિ સાથે જોડાયેલા છે. એનાથી માનવ જાતિનું કલ્યાણ થાય છે, એનો ઉત્કર્ષ થાય છે, એનો વિકાસ થાય છે, એની આધિદૈવિક આધ્યાત્મિક અને આધિભૌતિક વિપત્તિઓનો નાશ થાય છે. યોગ એ પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ એ માનવ સંસ્કૃતિ માટેની ઋષિમુનિઓ આપેલી મહાન ભેટ છે. યોગ એ માત્ર એક ભારત માટે નહીં પણ વિશ્વ માટે છે. અને યોગ દ્વારા વ્યક્તિ પોતે માનવની અંદરથી દેવર્ષિ અને બ્રહ્મર્ષિની પદવી પ્રાપ્ત કરી શકે છે. માત્ર રોગો ઉપર નિયંત્રણ નહીં. વિશ્વ યોગ દિવસે આજે યોગનું અહીંયા આયોજન થયું. સ્વામીજીએ સારું એવું લયમાં બધાને યોગ કરાવ્યા. અંદાજિત સંખ્યા સારી એવી ગણી શકાય કે 1200-1500ની આડેગાળે સંખ્યા હતી. અને બધાને એટલું બધું સરસ લાગ્યું તો બધાએ સામેથી એમ કીધું કે આવતીકાલે પણ આપણે ચાલુ રાખીએ. તો આવતીકાલે સર્વજ્ઞાતિ ને ખોડલધામ ટ્રસ્ટ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અહીંયા આવવા માટે આમંત્રિત કરે છે.